સ્માર્ટ સિટી અમદાવાદમાં સૌથી મોટો સ્લમ વિસ્તાર વાડજ રામાપીરના ટેકરાની મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સ્માર્ટ સિટી અમદાવાદના સૌથી મોટા સ્લમ વિસ્તાર વાડજ રામાપીરના ટેકરાના મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રામાપીરના ટેકરા વાડજથી નીકળી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ તેમજ રજૂઆત કરવા સ્થાનિકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ થઈ રહેલ ગેરરીતિ બોગસ લોકોને મકાન ફાળવતા તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વાસ્તવિક લાભાર્થીઓને સામે બોગસ લોકોને સર્વે કરી મકાનો આપતા વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉની માંગણીઓને લઈને અસંમત લોકો પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં રામાપીરના ટેકરા પર ડિમોલિશનની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે. સંજીવ રાજપૂત, જેડેશ ટીવી, અમદાવાદ. મારું નામ રમેશભાઈ એમ પરમાર. આજે આપ કલેક્ટર કચેરીની અંદર ગયા અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી, શું રજૂઆત? અમે કલેક્ટર સાહેબને રજૂઆત એ કરવા હતા કે અમદાવાદમાં અમારા રામાપીરના ટેકરામાં શ્રમ રિહેબિલિટેશન સ્કીમ ચાલી રહી છે, એમાં 6 સેક્ટર પાડવામાં આવે છે. એમાં કેવું હોય છે કે પબ્લિક પ્રાઇવેટ પ્રોપર્ટી મુજબ લોકોની એને પરમિશન લેવી પડે, તો અહીંયા કોઈ પરમિશન લેવામાં આવી નથી અને અમારા મકાનો તોડી પાડવાનો એક 800 બિલ્ડરોના લાભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને અમને લુખા તત્વો દ્વારા ધાક ધમકી આવી ધમકી આપી અને મકાનો ખાલી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેનું આવેદનપત્ર અમે અમદાવાદના અમારા રામાપીરના ટેકરાના 6,000-7,000 વ્યક્તિઓ અહીં ગાડી અબાલ વૃદ્ધો સાથે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. શું કલેક્ટર તરફથી શું રિસ્પોન્સ મળે? એમના તરફથી આવ્યું કે હું સાહેબ હું ઉપરથી રજૂઆત કરીશ અને તમારી અરજી હું ત્યાં પહોંચાડીશ. અત્યારે ડિમોલેશનની કાર્યવાહી માટે શું કરવામાં આવી રહ્યું છે ત્યાં? પીપીપી યોજના મુજબ ડિમોલેશનની કોઈ કાર્યવાહી હોતી નથી, એ ગેરસંવિધાનિક છે. એમાં ડિમોલેશન હોતી નથી, પબ્લિક પોતાની રીતે જ પોતાનું મકાન પાડીને અને સરકારે ખુલ્લી કરી આપવામાં આવતી હતી. તેમ છતાંય કોર્પોરેશને કોઈ પણ જાતનો ઓર્ડર કર્યા વગર બરાબર ડાયરેક્ટ જાહેર સૂચના દ્વારા અમારા મકાન પાડી નાખવા માટેનો એટલે ગભરાઈ ગયેલી પબ્લિક પોતાના 3 દિવસથી લાઇટો બંધ કરી દેવા હોય, કોઈ હજુ કોઈએ ખાધું નથી, કડકડતી ઠંડીમાં લોકો પોતાના સામાન સાથે બહાર બેસી રહ્યા છે અને આટલા બધા લોકોને મકાન ભાડે ક્યાંથી મળશે, એ બધી રજૂઆતો કરવા માટે અમે સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાયટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.